હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજ ફાઇનલી એક દિવસ આવી ગયો છે કે અમદાવાદ જવાનું છે. બધા યુટ્યુબર ત્યાં આવવાના છે, મળવાનું છે, મીટઅપ છે, તો બહુ જ મજા આવવાની છે. અને બસ જો 6 વાગ્યા છે અને 6:30 ની બસ છે. મારે ઢાળેથી બેસવાનું છે, એટલે બસમાં બેસીને ત્યાં જવાનું છે. ત્યાંથી BRTSમાં બેસીને હોટલ ઉપર જવાનું છે. તો ફટાફટ આપણે મળીએ, પણ હું બસમાં બેસીને એ નહીં લઉં, તમને ડાયરેક્ટ તમને બતાવીશ અમદાવાદ. તો ચાલો હવે ડાયરેક્ટ મળશું અમદાવાદ. તો ગાઈઝ, અત્યારે વસ્ત્રાલમાં બસ ઊભી રહી છે, અમદાવાદ પહોંચી ગયો છું. અને જો બાજુ મેટ્રો જાય છે. હવે બસવાળા કીધું કે તમારે મેટ્રોમાં બેસીને ચાંદખેડા જવાનું છે. તો પહેલી વખત મેટ્રોમાં બેસીશ, અનુભવ લઈશ કેવું લાગે. ચાલો ભાઈ, રસ્તો મળી ગયો છે. તો પહેલી વખત મેટ્રોમાં બેસીને આપણે ચાંદખેડા ફટાફટ પહોંચી જઈએ. અહીંયા વસ્ત્રાલમાં છીએ અને આ રૂટ પકડીને અહીંયા મોટેરા જવાનું છે અને ટિકિટ આવી ગઈ છે. સ્ટેશન તો જોરદાર બનાવ્યા છે. તો ગાઈઝ, મેટ્રો સ્ટેશન માંથી નીકળી ગયો છું ને ઓટોમાં બેસી ગયો છું. પણ આ બાજુ ભાવ બહુ વધુ છે. 2-3 ઓટો પૈસા 200 રૂપિયા કહેતા હતા, 150 રૂપિયા છેલ્લે માંડ ડીલ થઈ. અને હવે જ આવી છીએ આપણા લોકેશન ઉપર. અને નાકા બહુ સારા છે અને સલાહ આપી તમે બહુ આગળ વી આવ્યા છો, થોડું પાછળ ઉતરી જવાનું છે સાબરમતી સ્ટેશન. અને મેટ્રો વાળાએ મને કીધું કે છેલ્લે ઉતરવાનું, આવું બધું થયું. ચાલો તમે ત્યાં જઈને મળીએ, પેલા તો ભૂખ લઈ કાંઈક જમવા જવું. ગાઈઝ, તો મંચુરિયમ આવી ગયું છે. હા ભાઈ, નિખિલભાઈ છે, નિખિલ રાજ બ્લોગ્સ એની ચેનલ છે. એનો સેક્શન પતી ગયો, એણે મને કીધું અમારું અત્યારથી શરૂ થાય. એનું અત્યારે પૈતું એ છૂટા અને અમારું શરૂ થાય. એટલે હજી અમારા સેક્શનવાળા કોઈ આવ્યું નથી, હું પહેલો છું. તો મેં કીધું થોડીક વાર જમી લઉં. આ લોકોને કહે છે કે પછી નાસ્તો આપશે ને છેલ્લે જમવાનું છે. પણ મેં કીધું વાર લાગશે કલાક, હજી 3 વાગ્યા છે ને 4 વાગે શરૂ થશે. કલાક સુધી ભૂખ્યું નહીં રહેવાય તો હું અહીંયા મંચુરિયમ ખાવી આવ્યું. બાજુ હોટલમાં જ છે, હું આ બાજુ આવ્યું. કન્ફર્મેશન મેલ થઈ ગયો છે, અહીંયા રજીસ્ટર કરાવી લીધું છે. હવે અંદર જશું. અહીંયા એન્ટ્રી ઉપર છે ને બહુ નવી નવી વસ્તુ. જો કેમેરો કેટલો મસ્ત છે, ઓરિજિનલ છે, મસ્તો વિન્ટેજ હશે. બાકી દેખો, યહાં સે એન્ટ્રી એસી હે. હિન્દી બોલવા મળ્યો. ઇન્જેક્શન માર રહે એસા લગ રહા હે. રજિસ્ટ્રેશન થઈ ગયું છે, 40 નંબરનું ટેબલ મળ્યું છે. અને હવે થોડીક વાર એન્ટ્રી ફોટા પાડી લઈશું અને બસ 4 વાગે ઇવેન્ટ શરૂ થશે. અને કાંઈ જો પહેલી પરિચય કરાવું છું, સૌરભભાઈ સાથે મારી બાજુમાં જ બેઠા છે. તો સૌરભભાઈ પોતે આરજે છે. આપ કબ કે શૂટિંગ કર રહે હો, ક્યાં ડેલી વ્લોગ બનાતે હો? યસ, મેં ડેલી વ્લોગ બનાતી હું. ક્યાં નામ હે ચેનલ કા? મિસ્ટર એન્ડ મિસિસ રાવી. ઓકે, ઇસકે ચેનલ ભી દેખના. ઓકે, હા, ચેનલ કો સબસ્ક્રાઇબ કરના, લાઈક કરના. થોડું આવડે છે. ગેમિંગ નો રસ હોય આ ભાઈ ની ચેનલ જોયા હોય. ચાલો મળી, મજા આવી. બીજા ક્રિએટર ને મળીએ. અહીંયા પોતપોતાના કામમાં મસ્ત છે. આ પાછળ જેટલું ટ્રાફિક છે ને, અહીંયા ફોટો પડાવવા માટેનું છે. એમાં લેડીઝ ચડી ગઈ, તમારો દ્વારો જ નથી. આ ભાઈ ક્યારે અમારા ફોટો પાડે તો મેં કીધું એનો ફોટો લઈ લો. શું ભાઈ, શું થયું? શું આ ભાઈ કે ફોટા પાડ્યા? એક ભાઈ ખાલી ફોટા પડાવવા જાય સાથે. એમ છો? સાથે જ. એટલે અમદાવાદ? મોરબી. વાકર મોરબી થી? હું મોરબી માં એક્ઝિબિશન માં આવ્યા. શું વાત છે? આ ભાઈ ની છે ને ચેનલ કઈ છે? રમેશભાઈ જોરદાર. રમેશભાઈ જોરદાર. જોરદાર વિડીયો છે. આ વિડીયો પર લાઈક થઈ જશે. મારા ભાઈ ના સૌથી પ્રિય યુટ્યુબર એટલે તમે. શું વાત છે, થેન્ક યુ સો મચ.
દરરોજ તમારા વિડીયો જોવે, ઓફિસમાં નાસ્તો સમય થાય એટલે પડીકા ખાતા ખાતા તમારા વિડીયો જોવે, તમારા બધા જ વિડીયો જોયેલા છે, આખા આખા જોવે. એકલા જાય, મોસ્ટ ઓફ બધા એકલા ગયા હોય, બધા ફરતા હોય છે વિડીયો માં, એકલા આવતા હોય, બાકી બધા યુટ્યુબર બ્લોગર છે, એકલા જ જાય. અમારે આ છે ને થાળી કિંગ કહેવાય, એટલે જેટલા વિડીયો પાછા મિલિયન મિલિયન વ્યૂ મારે, જેવા દેવા નહીં યાર. અમને મળી મજા આવી, મારો ભાઈ પોતે વિડીયો પણ કરો, ચાલો પેલા થોડોક નાસ્તો કરી લઉં. તમારો વિડીયો બની ગયો? હા, બની. અપલોડ થઈ ગયો? અપલોડ નથી. ઓકે, કરે છે? ઓકે, એડિટિંગ શરૂ છે. હાલો, પણ વિડીયો બની ગયો છે અને આ ભાઈ મોટા યુટ્યુબર છે. મોબાઈલ માં જ બનાવો છો રોજ વિડીયો? હા. ઓકે, ગેમિંગ ના એક્સપર્ટ. હા, મારા માટે અઘરું છે કેમ કે હું કમ્પ્યુટર માં વિડીયો એડિટિંગ કરું છું ને, એટલે મોબાઈલ માં આપણને નહીં ફાવે. એટલે અમારા ટીમ માં છે મોબાઈલ માં એડિટિંગ કરે, ઈ બનાવી લેશે આપણો વિડીયો. હા, અમારું શૂટિંગ શરૂ છે. આ ભાઈ જોવે છે, જો રીટેક આવ્યો છે. એ હંતા એનો ડાયલોગ બોલવાનો છે. આ બધા ડાયલોગ પતિ ગયા, મારો બોલાઈ ગયો છે. જોયું નથી, પણ એ કે છે જમવામાં પાસ્તા આપ્યા છે, મંચુરિયમ છે, અને આ કઈક બ્રેડ ઉપર છે, કઈક મસાલો, લગભગ ગાર્લિક બ્રેડ જેવું કઈક અલગ હશે, એમાં વેરાયટી નામ નથી આવડતું. બાકી બસ જમી લો ફટાફટ. ઘણા બધાને મળ્યા, બહુ મજા આવી, કે બહુ નોલેજ મળ્યો, વાત જવા જેવું. પણ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, અને અહીંયા ખાલી કરવાનું છે, જો કે બાર બધા ઉભા રહે, નજીક કોન્ટેક્ટર છે એકબીજાના. આ મેડમ મારે ત્યાં બહુ વિડીયો છે, આ મેડમ નવા છે, આ આપણી ચેનલમાં નથી. એનું નામ છે તમારું? મારા ભાભી બહુ મસ્ત રેસીપી બનાવે છે, એના વિડીયો આવે. ચિંતન ખોખર બ્લોગ, ચાલો મળે, બહુ મજા આવી. અને ગાઈઝ, હા, અમને અહીંયાથી એક થેલી આપી છે, આ થેલીમાં અંદર શું શું છે વિડીયો જોયા કરજો, હું તમને ઘરે જઈને બતાવું. એટલે વાટ જોવી પડે, અને ધીરજના ફળ મીઠા હોય, પણ આમાં ટોપી છે. ચાલો, તે હવે અહીંથી નીકળે છે, બધા જ મોસ્ટ ઓફ યુટ્યુબર નીકળી ગયા છે, અને બસ આપણે ગાડીમાં ભાઈ અમને બાકી ભાઈ બ્લોગ બનાવેલા. સવારથી નથી. બાય 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 બાય.
આપણે હવે રેલવે સ્ટેશન પર પડશું. આ મજા સરસ ઇવેન્ટ હતી, નવા લોકોને મળવાનો મોકો મળ્યો અને આ ભાઈને મળ્યા એટલે મજા પડી ગઈ. ભાઈને મળ્યા એટલે પતી ગયો જીવન લાગી ગયું યાર. લવ યુ. ફોટા પડાવતો તને કે જલેબી ફાફડા બોલો ભાઈ. જલેબી ફાફડા તો એમ ફીલ આવી જાય કે હવે એમ જલેબી ફાફડા બોલે બડાયો બધા પાએ બહારથી બધાય. ચાલો લેકિન આ બેગ એટલે આગળ લીધું કે હું ટિકિટ લેવા લાઈન માં રહ્યો છે, પાછળથી કોઈ કઈ ચેન ખોલી હતી પણ મને ખબર પડી ગઈ એટલે મેં બેગ તરત આગળ લઈ લીધું. ચાલો હવે બે અમે અલગ થઈ છે. ગાઈઝ ફાઇનલી ટ્રેનમાં બેસી ગયો છું, હવે ડાયરેક્ટ સુરત મળે છે. ગાઈઝ એક વાગી ગયો છે અને ઘરે પહોંચી ગયો પણ બહુ દુઃખ થયું, બહુ એટલે બહુ. મારે જયદીપ પટેલ ને મળવું હતું તો મેં સવાર કીધું હતું એમ, એ સવારનો એક સેક્શન હતો એ પતી ગયો, તો જયદીપ પટેલ એમાં આવેલા અને હું બપોર પછીના સેક્શનમાં હતો એટલે મને ન મળ્યા. મને એમ કે નહીં જ આવે, એ થોડા આવે એમ હતું, પણ એ આવ્યા હતા એની સ્ટોરી મેં જોઈ ટ્રેનમાં બેઠા બેઠા. બહુ દુઃખ થયું ને, મળવું હતું પણ મળાયું નહીં. એ કહેને ને ઢોકળે બેને મળવું હતું પણ નો પોસિબલ જ નથી. એ લોકો સવારના સેક્શનમાંથી, જોકે ઢોકળી તો આવી જ નહોતી પણ જયદીપ પટેલ સવારના સેક્શનમાં તો બહુ દુઃખ થયું. રસ્તા મેં જ વિચારતો હતો કેમ આમ થયું, જોકે એનો કોન્ટેક્ટ નંબર નથી મારી પાસે, બાકી તો વાત કરીને બે એક સ્લોટ જ બુક કરે. બાકી બહુ મજા આવી ગઈ અને એક્સપિરિયન્સ હું આવતીકાલના વિડીયોમાં કહીશ એટલે એ તમને બહુ મજા આવવાની છે. એક્સપિરિયન્સ તમને બધી વાત કરીશ ત્યાં ત્યાં શું શું થયું. અને બાકી મિત્રો, અમે જયારે ગામ ગયા હતા ને તે વરરાજાની હલ્દી હતી પણ અમે એના માસાની હલ્દી ઉજવી નાખી હતી અને બહુ ફૂલ એના ઉપર ઉડાડ્યા. બોલો વરરાજો સાઈડમાં બેઠો રહ્યો અને બહુ મજા આવી હતી. બાકી બાજુનો જે વિડીયો છે ને એ જોઈ આવો, મજા આવશે. આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.